સૌરાષ્ટ્રના વિખ્યાત એવા યાત્રાધામ વીરપુરમાં પૂજ્ય જલારામ બાપાના દર્શનાર્થે રોજ દેશ વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને વીરપુર નેશનલ હાઈવે પરનું ગામ હોવાથી વાહનોની સમસ્યા નથી, પરંતુ સૌરાષ્ટ્રના બે સમર્થ સંત પૂજ્ય જલારામ બાપા અને પૂજ્ય ભોજલરામ બાપાના જન્મસ્થાનો કેવા વીરપુર અને ફતેપુર બંને ગામોના શ્રદ્ધાળુઓને અવરજવર માટેની બસ એસટી વિભાગ દ્વારા શરૂ કરી દેવાતા ભાવિકોને એસટી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. જલારામ વીરપુર બાપાનું ધામ છે, ભોજલરામ બાપાનું ફતેપુર છે, તો આ રૂટની ગાડીઓ બધી બંધ છે. અમરેલી જવા માટે નથી, ધારી બગસરા અને રાજકોટથી આવતી સાવકુંડલા બધી ગાડી બંધ છે. એ રાજકોટ સાવકુંડલા આવતી સવારે 6:30 ખુલે ફૂલ ગાડી આવતી, છતાં પણ એ બંધ કરી દીધી. આજે યાત્રાનું ધામ છે બાપાનું, તો યાત્રિકો બહુ હેરાન થાય છે. વહેલી તકે આ ગાડીઓ અવારનવાર બધાને જવામાં સફળતા મળે, એટલે તમે વહેલી તકે સરકારશ્રીને નમ્ર વિનંતી કે આ રૂટ બધા ચાલુ કરાવો, એ અમારી પ્રાર્થના. આજે વીરપુર ગામની અંદર બસ સ્ટેન્ડની અંદર આવતા ગ્રાહકોની રજૂઆતથી આજે વીરપુર અને ફતેપુર એટલે વાયા અમરેલી, અમરેલી થઈને અને ગુરુ શિષ્યનો એક નાતો હોય અને યાત્રાળુ અને દેશ વિદેશના દર્શન કરવા આવતા લોકો હેરાન થાય છે. ખાસ કરીને વીરપુરથી બગસરા રાજા સાહેબ વખતથીના બસો ચાલુ હતી, એ આજે બંધ છે. જેતપુરથી અમરેલી એ પણ બંધ છે. રાજકોટથી સાવરકુંડલા બાયપાસ વીરપુર સવારે 6:30 રૂટ હતો, એ પણ બંધ છે. રાજકોટથી ધારી વીરપુર આવતા એ 10:30 ટાઈમ હતો, એ બસ બસો બંધ છે બધી. તો ખાસ કરીને સરકારશ્રી ને રજૂઆત કરીશ અને માનનીય સંસદ સભ્યશ્રીને રજૂઆત કરી અને ફોન દ્વારા મેં વાત કરેલી તો મારા લેટર પેડ ઉપર આપી અને ખાસ કરીને આ જલારામ બાપાનું પવિત્ર યાત્રાધામ હોય તો ખાસ કરીને જેમ બને એમ ઝડપથી આ બસોનો રૂટ ચાલુ થાય એવી હું પ્રાર્થના રાખું છું.